વર્ષોના વનવાસ પછી જયારે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ પાછા પ્રવેશ કરે છે અયોધ્યાની ધરતીને પાવન કરે છે સમગ્ર અયોધ્યા છે એ ફટાકડા ફોડી અને એના ઉત્સવ એના આગમનને આનંદમાં ફેરવી નાખે છે આજે પણ આપણે દિવાળી ઉજવીએ છીએ પણ તમને ખબર છે એ પ્રભુ શ્રી રામ જ્યારે એ વનવાસમાં ગયા ત્યારે માત્ર રામ હતા પણ વનવાસથી પરત પાછા આવ્યા પ્રભુ શ્રીમ થઈ ગયા તો એવું તો શું બન્યું કે જેના કારણે એ વનવાસના સમય દરમિયાન એને કરેલા તપની તપસ્યાની પ્રભુ શ્રી રામ જ્યારે પુનઃ અયોધ્યા પાછા આવે છે ત્યારે આવીને સૌથી પહેલા પોતાની માતા કૌશલ્યાને પેલા મળવા નથી જતા પરંતુ કઈ કઈને મળવા જાય છે શા માટે કંઈક તો કારણ હશે મારા કારણે તને ગાદી ન મળી એ ધ્યાની મારા કારણે તો તું તારા પિતાને હું મારા પતિને ખોઈ બેઠી છતાંય તું મને પગે લાગે છે પ્રભુ રામનો જવાબ સાંભળજો મિત્રો એને એવું કીધું કે કદાચ એ દિવસે તમારા એ ડિસિઝનના કારણે પિતાશ્રીએ ડિસિઝન ન લીધું હોત કે હું રામને મોકલું અને ભરતને ગાદી આપો છું આ નિર્ણય જો ત્યારે ન લેવાયો હોત અને જો ત્યારે મને સીધી ગાદી મળી ગઈ હોત તો કદાચ આજે પણ હું રામ રાજા તરીકે ઓળખાતો હોત પણ જે આજે મારી ઓળખ બની છે આ વનવાસ પછી એ ઓળખ કદાચ ક્યારેય ન થઈ શકતી માટે કઈ કઈ તમારા થકી આજે હું હું ભગવાન છું છું અને એટલા માટે તમને મળવા આવ્યો કારણ કે તમારા એ ડિસિઝનને લઈને મારા જીવનમાં એક સંઘર્ષની શરૂઆત થઈને સંઘર્ષ મને ઘણું બધું અપાવ્યું મને ઘણી બધી નામ અપાયું ઓળખ અપાવ્યું અને મારા જીવનને આખી કાયા પલટ થઈ એવી જ રીતના મિત્રો આજે જ્યારે તમે ભગવાન શ્રી રામનવમી ના દિવસે જયારે તમે તમે પણ તમારા જીવનના વનવાસના સંઘર્ષને આજે પૂર્ણ કરો છો આજનું આ પેપર તમને ખૂબ ફળદાયી નીવડે અને તમે આમાં જેમ પ્રભુ શ્રી રામને એના વનવાસના સમયગાળા દરમિયાન ઘણું બધું મેળવી અને આજે સમગ્ર લોકમાં પૂજાય છે એમ તમે પણ તમારા કરિયરમાં આજના આ પવિત્ર દિવસે સારું પરફોર્મન્સ આપો એવી હૃદયથી મારી શુભેચ્છા અને પરીક્ષા પછી એનું પરિણામ ચોક્કસપણે એ જ આવશે જેમ પ્રભુ શ્રી રામના આગમનમાં સમગ્ર અયોધ્યા અને આજે સમગ્ર ભારત વર્ષ દિવાળી ઉજવી રહી છે એમ તમારી એક્ઝામ એવી જાય કે તમારા એક્ઝામમાંથી રિટર્ન ત્યારે ફરશો ત્યારે અમે બધા તમારા આગમનમાં ફટાકડા ફોડીને એ ઉજવણી કરીશું કે ફાઈનલી યુ ડીડ સો માય શેરુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક એન્ડ ડુ યોર બેસ્ટ થેન્ક યુ સો મચ